क्वांटम मेकेनिक्स માં આપણે ખ્યાલ છે કે આપણે ઘણા મેથેમેટિક્સ ના નિયમોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે જેકોબિયન છે લેજેન્ડરી પોલીનોમિયલ છે એસોસિએટેડ લેજેન્ડરી પોલીનોમિયલ છે લાઇબ્રેરી ઇક્વેશન છે ઓર્ડર સિમ્બિન્ટિટી છે એવા ઘણા બધા મેથેમેટિક્સ ના નિયમોનો આપણે ઉપયોગ કરીએ છીએ જે કદાચ વી ગ્રુપ વાળા એટલે કે બાયોલોજી ગ્રુપ વાળાને કદાચ થોડીક મેથેમેટિક્સ ના પાર્ટ પર સમજવાની તકલીફ પડે પણ આપણો પ્રયત્ન એવો છે કે બહુ ઇઝી વે માં આપણે ક્વોન્ટમ મિકેનિક્સ શીખી શકીએ અને તેનો કેમિસ્ટ્રી માં કેવો ઉપયોગ આપણે કરી શકીએ તો એનો આપણો સમજવાનો હેતુ છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ લેક્ચર ની શ્રેણી માં આપણે જોયું કે એક્સ વાય ઝેડ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ માંથી એના પોલર કોઓર્ડિનેટ્સ આર થીટા ફાઈવ માં આપણે કેવી રીતે કન્વર્ઝન કરી શકીએ અને એમાંથી આપણે હેતુ એ છે કે એક એક વેરિયેબલ એટલે કે આર થીટા અને ફાઈવ ધરાવતા આપણે ત્રણ ઇક્વેશન્સ ને સેપરેટ આઉટ કરીએ કે જે એક જ વેરિયેબલ ધરાવે છે. એક ઇક્વેશન કે જે આર વેરિયેબલ ધરાવે છે, બીજું ઇક્વેશન કે જે માત્ર થીટા વેરિયેબલ ધરાવે છે અને ત્રીજું ઇક્વેશન કે જે માત્ર ફાઈવ વેરિયેબલ ધરાવે છે. તો આપણો હેતુ એ છે કે સોલ્યુશન સમીકરણો માંથી હવે આપણે ત્રણ સમીકરણ આઈડેન્ટિફાય કરીએ, અલગ તારવીએ અને એમાંથી આપણને ક્વોન્ટમ નંબર ની પ્રાપ્તિ આપણને થાય છે. ત્રણ ક્વોન્ટમ નંબર આપણને પ્રાપ્ત થાય છે અને એની અગત્યતા શું છે તે સમજવાનો જાણવાનો આપણો હેતુ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણી સાથે પ્રોફેસર એલેની દવે સાહેબ કે જે ભાવનગર યુનિવર્સિટીમાં અગાઉ પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં, તો આપણે એમના જ્ઞાનનો પૂરેપૂરો લાભ મેળવીએ. તો હું દવે સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આપણને ત્રણ સમીકરણ એવી રીતે આઈડેન્ટિફાય કરી, સેપરેટ આઉટ કરી અને એનો કયો ઉપયોગ છે, કેવી રીતે આપણે એમાંથી ક્વોન્ટમ નંબરની પ્રાપ્તિ કરી શકીએ. પ્રોફેસર દવે સાહેબ. ડિફરન્શિયેશન કરવાનું છે કે આર સાથે, પછી એમાં વર્ગમૂળ આર સ્ક્વેર સાઈન થીટા ઇન્ટુ ડી ઓવર ડી થીટા સાઈન થીટા આપણે
ડિફરન્શિએશન કરવા માટે એક
ધ્યાન રાખવાનું. આપણે આ કહીએ છીએ કે ફંક્શન છે અને તો એ ફંક્શન છે એટલે શું કે એમાંથી આપણને સ્મોલ ફાઈન મળશે. આગળ ઉપર આપણે જોશું તો ફાઈન મૂલ્ય આપણને બધા મળશે. ફાઈ ઇઝ આ ફાઈ આપણને મળે છે તે આપણને આવું કાં તો એક્સપોનેન્શિયલ ફંક્શન મળશે કે આપણને કોઈ આવું કોસ ફાઈ કોસ એમ ફાઈ આવશે આપણને. જોકે આગળ ઉપર પણ એ અગત્યનું નથી. અગત્યનું એ છે કે આ જે ફાઈ છે તે ફાઈમાં નાનકડો ફાઈ એટલે કે ફંક્શનમાં આ વેરિયેબલ સમાયેલો છે, છુપાયેલો છે. આમાં પણ ફાઈ નાનકડો છે. એટલે કે આ ડિફરન્શિએશન જે કરીએ છીએ જ્યારે ફંક્શનનું ત્યારે સમજવાનો કે આપણે આવા ડી ફાઈ આવા નાનકડો ફાઈ છે અને એનું ડિફરન્શિએશન થશે. એટલે આને આપણે આ રીતે આને અલગ લઈ લઈએ કારણ કે આ એક કે બાકીના બધા જે ક્વોન્ટિટીઝ છે એમાં એકેમાં ફાઈ નથી કેપિટલ કે નથી ફાઈ નાનકડો. અહીંયા પણ તમે જો છેલ્લા પદમાં પણ નથી ફાઈ કેપિટલ કે નથી ફાઈ નાનો. વળી આમાં નથી આર નથી થીટા અને બે નથી માત્ર ફાઈ જ છે. અને આ એવું ફંક્શન છે કે જેમાં આપણે ફેરફાર કરીએ ફાઈમાં તો બાકીનાને કંઈ અસર થાય નહીં અને બાકીનામાં કંઈ ફેરફાર કરો તો આ ફાઈવાળા ફંક્શનને પદને કંઈ અસર થાય નહીં. આવા સંજોગોમાં આપણે પહેલાં જોયું તેમ આ ડી વન અપોન ફાઈ કેપિટલ ફાઈ ડી સ્ક્વેર કેપિટલ ફાઈ અપોન ડી ફાઈ સ્ક્વેરને આપણે એક કોન્સ્ટન્ટ તરીકે મૂકીએ અને બાકીના બધાને એ જ કોન્સ્ટન્ટ વિથ માઇનસ સાઇન નેગેટિવ સાઇન આપણે એને રચના કરીએ. તો આ રીતે આપણે આને તો આ રીતે આપણે એને અલગ તારી લઈએ છીએ. આ આપણી પાસે ફંક્શન છે એમાં જો આપણે અલગ કાઢી લીધું વન અપોન ફાઈ ડી સ્ક્વેર ફાઈ અપોન ડી ફાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર. આપણે આને આવું એક બોક્સ બનાવીને મૂકી દે આ આપણું અગત્યનું સમીકરણ આપણને મળ્યું. અને આ એક થયું તો હવે બાકીનું જે બધું છે એ બધાના બરાબર આનો નેગેટિવ એટલે પ્લસ એમ સ્ક્વેર મૂકી દીધો. હવે આવા ઇક્વેશન્સ છે આ જે મોટું ઇક્વેશન છે સાઈન થીટા વગેરે વાળું એને પણ એવા બે છે. આપણને એમાં થીટા દેખાય છે અને આર પણ દેખાય છે એના ફંક્શન્સ અથવા વેરિયેબલ્સ. અને આપણે એના પણ ટુકડા બે કરી નાખીએ અને એને પણ આપણે સ્પ્લિટ કરીએ તો એને શું કરીએ આપણે થ્રુ આઉટ સાઈન સ્ક્વેર થીટાથી આપણે એને ભાગાકાર કરીએ છીએ. એ ભાગાકાર કરીએ અને આપણને આ રીતે આ રીતે વન અપોન આર ઇન્ટુ ડી ઓવર ડી આર આર સ્ક્વેર ડી આર ઓવર ડી આર આ ફંક્શન આવ્યું આરનું. અહીંયા થીટા અને આમાં છે અહીંયા આર છે અહીંયા થીટા છે અને આમાં આપણે આ ફંક્શન જુઓ તો પહેલું ફંક્શન જે છે એમાં માત્ર કેપિટલ આર છે કે જે આરનું ફંક્શન છે અને એમાં આપણી પાસે વેરિયેબલ પણ આર જ છે. એ આપણે આ છેલ્લું ત્રીજું લઈએ એટ પાઈ સ્ક્વેર એમ આર સ્ક્વેર પણ એ સ્ક્વેર ઇન્ટુ ઇ માઇનસ વી એમાં પણ આર છે એમાં થીટાનું કોઈ ફંક્શન છે નહીં. હવે આ થીટાવાળું ફંક્શન છે બીજું છે તે એમાં માત્ર થીટા અથવા કેપિટલ થીટા છે અને અહીંયા એમ સ્ક્વેર પણ સાઈન થીટા છે સાઈન સ્ક્વેર થીટા છે એમાં સાઈન થીટા છે. અને આપણે આરવાળા આ બે પદને ભેગા કરીએ
અને આ થીટા વાળા બે પદ્ધતિ ભેગા કરીએ, એ બંનેને વળી પાછા બીજો કોન્સ્ટન્ટ આપણે મૂકીએ અને આ રીતે આપણે આ થીટા વાળું ફંક્શન લઈએ છીએ એના બરાબર આપણે એમ સ્ક્વેર પર સાઈન સ્ક્વેર થીટા અંદર લઈ લીધું, માઇનસ થઈ ગયું, એટલે એને આપણે કોન્સ્ટન્ટ માઇનસ એલ ઇન્ટુ એલ વાય પ્લસ વન તરીકે લઈએ છીએ. આ જે કોન્સ્ટન્ટ લઈએ છીએ તે આપણે આગળ ઉપર સરળતા રહે માટે કરીએ છીએ, અને વાસ્તવમાં તમે આ એલ છે તે એંગ્યુલર મોમેન્ટમ, આ ઇલેક્ટ્રોન તો ગોળ ઘૂમે છે એટલે એને એંગ્યુલર મોશન છે અને માટે એને એંગ્યુલર મોમેન્ટમ આવે, અને આ એલ અને જો એલ પ્લસ વન છે આપણે આગળ ઉપર જોઈશું કે એ એંગ્યુલર મોમેન્ટમ એમાંથી નીકળે. એંગ્યુલર મોમેન્ટમનું મૂલ્ય છે સ્ક્વેર રૂટ ઓફ એલ ઇન્ટુ એલ પ્લસ વન ઇન ધી યુનિટ્સ ઓફ એચ અપોન ટ્વાઇસ પાઇ. એટલે આપણને આ એલ આગળ ઉપર એંગ્યુલર મોમેન્ટમના અભ્યાસમાં આ કામ આવવાનું. અને આપણે આ પ્રમાણે આ ફંક્શન્સ આપણે આને આપણે થીટાને માઇનસ એલ ઇન્ટુ એલ પ્લસ વન આપ્યું અને આને આપણે એલ પ્લસ એલ ઇન્ટુ એલ પ્લસ વન આપણે આપ્યું, અને આપણે બે ઇક્વેશન બીજા આપણને મળ્યું, પહેલું ફાઈનું મળ્યું, આ થીટાનું મળ્યું, અને આને રેડિયલ ફંક્શન કહ્યું. તો આ રીતે સર એક્સક્યુઝ મી, અમે છોકરાઓને આ રીતે પણ સમજાવીએ છીએ, તમે જે અત્યારે સમજાવ્યું ને કે આપણે બે ભાગ છૂટા પાડીએ છીએ, અમે એવું પણ સમજાવીએ છીએ કે આપણી પાસે કોઈ ઇક્વેશન આવી રીતે આપ્યું હોય કે ફોર એક્સ ઇક્વલ ટુ થ્રી વાય, તો અમે એવું કહીએ છીએ કે આપણે ફોર એક્સ ઇક્વલ ટુ ઝેડ લઈએ અને બીજી વખતે થ્રી વાય ઇક્વલ ટુ ઝેડ લઈએ તો પણ આપણે ઇક્વેશન સોલ્વ કરી શકીએ અને બંને બાજુ બરાબર કોઈ એક અચળાંક ધારી શકીએ છીએ. જે વસ્તુ તમે અત્યારે અમને બતાવી, અમે કેટલીક વખત એ લોકોને એવી રીતે આપીએ છીએ એલ ઇન્ટુ એલ પ્લસ વન ની જગ્યા પર અમે બીટા મુકાવીએ છીએ અને જયારે પાછળ સોલ્યુશન સોલ્વ કરાવીએ ત્યારે બીટાની જગ્યા પર એલ ઇન્ટુ એલ પ્લસ વન મુકાવીએ છીએ. તો એ રીતે બરાબર ખરી? હા બરાબર છે, બધે એક જ વસ્તુ છે, બરાબર છે. તો મિત્રો સર આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો, તમને સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો ઇક્વેશનને સોલ્વ કરતી વખતે જ્યારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપેલી હોય ત્યારે આપણે બંને ઇક્વેશનને સોલ્વ કરવાના હોય તો સાથે આપણે નથી કરી શકતા, માટે સરે આપણને સમજાવ્યું કે એક વખત તમે ઇક્વેશનની એક બાજુ બરાબર કોઈ એક અચળાંક લો જે સરે આપણને બતાવ્યો એલ ઇન્ટુ એલ પ્લસ વન તરીકે, અને બીજી વખતે આપણે બીજી બાજુ બરાબર એ જ અચળાંકને લઈએ છીએ ત્યારે આપણે એને એલ ઇન્ટુ એલ પ્લસ વન ને માઇનસ સાઇન તરીકે આપ્યું, એટલા માટે કે વિરોધી સાઇન ધરાવતી બે ટર્મ ભેગી થાય એટલે ઇક્વેશન નો વેલ્યુ ઝીરો આપણને સેટિસ્ફાય થયેલું મળે છે. બરાબર સર? માત્ર એટલો ફેર કે અહીંયા આપણે ડિફરન્શિયલ ઇક્વેશન છે, સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે, અને એવા જેટલું સત્ય છે એવું સાધારણ સામાન્ય ગણિતના આંકડાઓમાં પણ સત્ય જ છે. તો આ રીતે આપણને ત્રણ ઇક્વેશન મળ્યા. પહેલું ઇક્વેશન ફાઈ ઇક્વેશન કહેવાય, એને આપણે વન અપોન ફાઈ ટુ ડી સ્ક્વેર ફાઈ અપોન ડી ફાઈ સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર. પછી થીટા ઇક્વેશન છે, એ થીટા ઇક્વેશનમાં વન અપોન સાઈ થીટા ડી ઓ ડી થીટા સાઈ થીટા ડી કેપિટલ થીટા અપોન ડી થીટા ઇન માઇનસ એમ સ્ક્વેર સાઈ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ઇન્ટુ એલ પ્લસ વન થીટા આપણે મળ્યું. અને છેલ્લે આપણે આર ઇક્વેશન અથવા રેડિયલ ઇક્વેશન વન અપોન આર ઇન્ટુ ડી ઓવર ડી આર ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ ડી આર ઓવર ડી આર પ્લસ એટ પાઈ સ્ક્વેર એમ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ એલ ઇન્ટુ એલ માઇનસ વન. હવે આમાં આપણે ત્રણ ઇક્વેશન્સ આપણને મળ્યા, એમાં આ થીટાનું ઇક્વેશનનું જ્યારે સોલ્યુશન કરવું પડે કરીએ ત્યારે ત્યાર પહેલાં એમાં આપણે ફાઈના સોલ્યુશનની જરૂર પડે છે, અને માટે આપણે પહેલાં થીટાનું સોલ્યુશન ઇક્વેશનનું સોલ્યુશન કરીએ ત્યાર પહેલાં ફાઈ ઇક્વેશનનું સોલ્યુશન પહેલાં કરીએ. એવી રીતે રેડિયલ ફંક્શન છે એમાં થીટા ફંક્શનનું જે સોલ્યુશન છે એનો ઉપયોગ છે, અને માટે આ રેડિયલ ફંક્શનને સૌથી છેલ્લું લેવામાં આવે છે. તો હવે આપણે ફાઈ ઇક્વેશનને લઈએ. આ ફાઈ ઇક્વેશન આપણી પાસે આપણે આજે જોયું
chi square v upon dx square plus d square v upon dy square. એવા જે રીતે આપણે સોલ્વ કરેલું એ પ્રમાણે આપણે આમાં આપણે પહેલામાં ડી સ્ક્વેર એક્સ અપોન કેપિટલ એક્સ અપોન ડી એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ કે સ્ક્વેર આપણે ઇન્ટુ કેપિટલ એક્સ એમ મૂકેલું. તો અહીંયા એ જ પ્રમાણે આપણું આ ફંક્શન છે એનું ડિફરન્શિએશન ફાઈ સાથે બે વખત કરવાનું છે અને એમાં જવાબ આપણને માઇનસ એમ સ્ક્વેર અને આપણને ફાઈ આપણે પાછો મળે છે. એટલે આ પણ આઈગન વેલ્યુ ઇક્વેશન થયું. એટલે એમાં ઓપરેટર કોણ છે? ડી સ્ક્વેર અપોન ડી ફાઈ સ્ક્વેર ઓપરેટર છે. અને એમાં આપણને આઈગન વેલ્યુ માઇનસ એમ સ્ક્વેર મળે છે. અને આવા ઇક્વેશન્સ આપણે પહેલાં જોયા શરૂઆતમાં, તો એમાં અમારા સોલ્યુશન એક્સપોનેન્શિયલ સોલ્યુશન મળે. આમાં રિપીટ કરી છે, પહેલાં આપણે જોઈ ગયા છે કે આનું સોલ્યુશન કરવા માટે લેટ ડી ઓવર ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડી કેપિટલ ડી, અને પછી ડી ઓવર ડી ફાઈ ઇન્ટુ ડી ઓવર ડી ફાઈ એટલે ડી સ્ક્વેર અપોન ડી ફાઈ સ્ક્વેર ઇક્વલ ટુ કેપિટલ ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેર ફાઈ પ્લસ એફ સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે ડી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર ફાઈ ઇક્વલ ટુ ઝીરો. અને ફાઈ કેનોટ બી ઝીરો, કારણ કે ફાઈ જો ઝીરો થાય તો ફાઈ સ્ક્વેર ઇઝ ઝીરો, એટલે પ્રોબેબિલિટી ઝીરો. અને જે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે તે નાશ પામે, ત્યાં જતો રહે, ત્યાં નથી એમ થાય. એટલે ફાઈ તો રહેવો જ પડે, રાખવો જ પડે. અને આપણે ડી સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર છે એ આપણે એનું સોલ્યુશન એનું ફેક્ટર પાડીએ, અવયવો ડી પ્લસ આઈ એમ ઇન્ટુ ડી માઇનસ આઈ એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને ડી ઇક્વલ ટુ પ્લસ આઈ એમ અથવા માઇનસ આઈ એમ. એટલે કે ડી એટલે ડી ઓવર ડી થીટા છે આપણે, ડી ઓવર અને ડી ફાઈ. સો ડી ઓવર ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ પ્લસ આઈ એમ આપણને મળે છે. તો એ ક્યારે સંભવે? આપણને આવા બધાના એક્સપોનેન્શિયલ સોલ્યુશન્સ જ આપણને આવા હોય. એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ આઈ એમ ફાઈ અથવા બીજું e રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ, આપણને આ બે સોલ્યુશન્સ મળે. એ બંને આઈગન વેલ્યુ એક જ આપે, માઇનસ એમ સ્ક્વેર જ એમાંથી નીકળે. અને તેથી આપણે એનો લો ઓફ સુપરપોઝિશન આપણે વાપરીને એ બંનેના લિનિયર કોમ્બિનેશન કરી શકીએ. e રેસ ટુ આઈ એમ ફાઈ પ્લસ ઓર માઇનસ e રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ એ પણ એક આઈગન ફંક્શન છે, અને એ પણ એ જ તમને આઈગન વેલ્યુ આપે માઇનસ એમ સ્ક્વેર. અને આને તમે નોર્મલાઇઝ કરીને આગળ નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ મૂકો, એના જુદા જુદા મૂલ્યો મૂકો, અને તમને અસંખ્ય એવા વેવ ફંક્શન્સ મળે. હવે આમાં થોડા વર્ણન માટે શબ્દો વાપર્યા છે. આપણી પાસે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે અને બે કોન્સ્ટન્ટ જોઈએ. તમે એનું તમે ઇન્ટિગ્રેશન કરો બે વખત, એટલે બંને વખત હકેક હકેક કોન્સ્ટન્ટ આવે. અને આપણે આમાં બે કોન્સ્ટન્ટ લીધા છે તો બેથી વધુ ના આવે, તો એને જનરલ સોલ્યુશન કહેવામાં આવે છે. હવે અપર એના જે ઘટકો છે એ પણ આઈગન ફંક્શન્સ છે, તેથી એ ઘટકોને પર્ટિક્યુલર સોલ્યુશન્સ કહેવામાં આવે, ખાસ આગવા. અને તમને એ રીતે બીજું આમાં બધામાં આય છે, આય રૂટ માઇનસ વન, અને આ બધાને કોમ્પ્લેક્સ ફંક્શન્સ અથવા ઇમેજિનરી ફંક્શન્સ પણ કહેવામાં આવે છે. આ ફાઈને આપણે કામકાજ કરવા માટે આપણને એનું પિક્ચર બનાવવું હોય, ગ્રાફ દોરવો હોય તો આપણે કામ ન આવે આયને લીધે. તો આપણે રિયલ ફંક્શન્સ જોઈએ, એટલે આને આપણે રિયલ ફંક્શન્સમાં તબદીલ કરી અને ફેરવી શકીએ. અને એ ઓઇલર્સ ઇક્વેશન આપણે વાપરીએ છીએ, એમાં ઇ રેસ ટુ આઈ એમ ફાઈ ઇક્વલ ટુ કોસ એમ ફાઈ પ્લસ આઈ સાઈડ એમ ફાઈ, ઇ રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ ઇક્વલ કોસ એમ ફાઈ પ્લસ આઈ સાઈડ એમ ફાઈ. આ બંનેનો સરવાળો કરીએ અને તો આપણને ઇ રેસ ટુ આઈ એમ ફાઈ પ્લસ ઇ રેસ ટુ
માઇનસ આઈ એફ આઈ તો એ આપણે ટ્વાઇસ કોસ એફ આઈ મળે અને તેથી આપણે કોસ એફ આઈ વન અપોન ટુ પેલી બાજુ લઈ જઈએ આપણે આ રીતે કોસ એમ ફાઈ એ પણ એક આઈગન ફંક્શન છે તેમ આપણે કહીએ એટલે આપણને આ ફાઈ વિચ ડિપેન્ડ વિચ ઇઝ અ ફંક્શન ઓફ સ્મોલ ફાઈ એ આપણને એ કોસ એમ ફાઈ આપણને મળે અથવા બી સાઈન એમ ફાઈ આપણને મળે અને લિનિયર કોમ્બિનેશન આપણે આ બેનું કોમ્બિનેશન પણ કરી તે આ બધા રિયલ ફંક્શન્સ છે એને ચેક કરવું તો કરીએ કે આ બધા ખરેખર આઈગન ફંક્શન્સ છે કે નહીં તો આપણે કરીએ કે એ કોસ એમ ફાઈ પ્લસ બી સાઈન એમ ફાઈને આપણે આપણું ફાઈ ફંક્શન લઈએ એના ઉપર આપણે ડિફરન્શિએશન કરીએ ફાઈ સાથે તો પહેલું કોસ એમ ફાઈ છે એટલે માઇનસ એમ એ સાઈન એમ ફાઈ અને આમાં તો સાઈન એમ ફાઈ છે એટલે માત્ર એમ બહાર આવશે અને બી કોસ એમ ફાઈ થશે હવે એને ફરી બીજી વાર કરીએ સેકન્ડ ડિફરન્શિએશન તો આપણને માઇનસ એમ સ્ક્વેર એ કોસ એમ ફાઈ માઇનસ હવે આમાં કોસ આવ્યું એટલે માઇનસ આવશે માઇનસ એમ સ્ક્વેર બી સાઈન એમ ફાઈ માઇનસ એમ સ્ક્વેર કોમન આવે અને એ સાઈન કોસ એમ ફાઈ પ્લસ બી સાઈન એમ ફાઈ આવી ગયો એટલે કે માઇનસ એમ સ્ક્વેર અને આ તો આપણું ફંક્શન છે વેવ ફંક્શન એટલે ધેર ફોર ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર ફાઈ એટલે કે આઈગન વેલ્યુ એની માઇનસ એમ સ્ક્વેર પેલા બધાની આવે છે એટલે આ પણ આઈગન ફંક્શન તરીકે ઉપયોગમાં લઈ શકાય હા બધાને આપણે નોર્મલાઇઝ કરવાનો છે હવે આપણે નોર્મલાઇઝેશનના તો ઘણા બધા દાખલા અગાઉ કરી ગયા છીએ અને છતાંય જોવું હોય તો આપણે કોમ્પ્લેક્સને નોર્મલાઇઝ કરવા માટે ઈ સી ટુ ઈ રેસ ટુ આઈ એમ ફાઈનું આપણે નોર્મલાઇઝેશન કરીએ છીએ આ સી સી અને ફાઈ ઇક્વલ ટુ સી ટુ ઈ રેસ ટુ આઈ એમ ફાઈનું નોર્મલાઇઝેશન કરવું છે આપણે સીને જ નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ તરીકે ઉપયોગમાં લઈ લઈએ અને વધારાનો એન કેવું મૂકવાની જરૂર નહીં તો આને નોર્મલાઇઝેશન કરીએ ત્યારે ઇન્ટિગ્રલ કેવું બને સી ટુ આઈ એમ ફાઈ નહીં પણ અહીંયા આઈ એમ ફાઈ છે તો આ એનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ આપણે લેવું પડે એ આપણે અગાઉ જોઈ ગયા છીએ અને એ રીતે ઇન્ટિગ્રેશન કરતાં સી સ્ક્વેર અને ઇન્ટિગ્રલ ઝીરો ટુ ટુ પાય આ બંને થઈને ઈ રેસ ટુ ઝીરો અને ડી ફાઈ રહ્યું ઈ રેસ ટુ ઝીરો ઇઝ વન અને આનું નોર્મલાઇઝેશન માટે આ આખું ઇન્ટિગ્રેશનની વેલ્યુ વન આવે એ આપણે વન મૂકીએ અને ધેર ફોર આ ઝીરો ટુ ટુ પાય આ વન છે એનું ડિફ એ આપણે કરીએ ઇન્ટિગ્રેશન તો વન અપોન સી સ્ક્વેર આપણે આ સી સ્ક્વેર આ બાજુ લઈ લીધો તો વન ઇન્ટુ ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સી સ્ક્વેર ઇઝ અને ડી ફાઈનું ઇન્ટિગ્રેશન ફાઈ ઝીરો ટુ ટુ પાય લિમિટ્સ અને ટુ પાય માઇનસ ઝીરો વન અપોન સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાય અથવા સી ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ ટુ પાય હેન્સ ધ નોર્મલાઇઝડ ફંક્શન હવે આપણું આ જે ફંક્શન છે ત્યાં જે સી હતું એને બદલે હવે આપણે એને સીને આપણે વેલ્યુ આપી અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ ટુ પાય ટુ ઈ રેસ ટુ આઈ એમ ફાઈ અને એવી જ રીતે ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ ટુ પાય ઈ રેસ ટુ માઇનસ આઈ એમ ફાઈ અને એવી જ રીતે પેલું લિનિયર કોમ્બિનેશનવાળું ફંક્શન છે તે આપણે લખીએ રિયલ ફંક્શન્સ માટે આપણે કરીએ છીએ તો રિયલ ફંક્શન્સ જે છે એમાં આપણે એ કોસ ફાઈ લઈએ આમાં એવું છે આ બધામાં આપણને કોસ ફાઈ આવે સાઈન ફાઈ આવે એનું લિનિયર કોમ્બિનેશન આવે પણ પછી આગળ ઉપર અભ્યાસ માટે શું કરીએ આ બધામાં એક પસંદ કરી લઈએ એટલે આપણે એ કોસ ફાઈ છે એને પસંદ કરી જેમ ઉપર આપણે ઈ રેસ ટુ આઈ એમ ફાઈ લીધું
પણ માઇનસ આઈએફઆઈ પણ લઈ શક્યા હોત, લિનિયર કોમ્બિનેશન પણ લઈ શક્યા હોત, પણ એ કંઈ કરવાની જરૂર, એક ટિપિકલ આપણે લઈ અને ઉદાહરણ રૂપે આપણે આ ગણિત આનું કરીએ તો એનું ઇન્ટિગ્રેશન એ કોસ એમ ફાઈ નું સ્ક્વેર. હવે આ રિયલ ફંક્શન છે એટલે આને આપણે નોર્મલાઇઝેશન કન્ડિશન આપણે જાણીએ છીએ કે ફંક્શનનો સ્ક્વેર અને એનું પછી ડીટાઉ જે હોય તે ઇક્વલ ટુ વન આપણે મૂકીએ, એને એનથી ગુણી ફંક્શનને અને ઇક્વલ ટુ વન મૂકીએ આપણે. તો પણ અહીંયા તો એ આપણને આપેલો છે તો એને જ આપણે નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ તરીકે ઉપયોગમાં લઈએ તો એ સ્ક્વેર બહાર કાઢી લઈએ, કોન્સ્ટન્ટ છે એટલે ઇન્ટિગ્રેશન કોસ એમ ફાઈ સ્ક્વેર ડી ફાઈ ઇક્વલ ટુ વન. અહીંયા આપણે આ પાવર એનો એનો જે ઇન્ડેક્સ છે તે ઘટાડવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી કોસ એમ ફાઈ નો સ્ક્વેર કરવાનો છે તો આપણે એનો ફોર્મ્યુલા છે કોસ એમ ફાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ ઇન્ટુ વન પ્લસ કોસ ટુ એમ ફાઈ ઇન્ટુ ડી ફાઈ. આપણે આ ડિરાઈવ કરવા નહીં રોકાઈએ, તો આવડવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ વન અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ હવે વન અપોન ટુ ઇન્ટુ આ ઇન્ટિગ્રેશન આપણે કરી લઈએ એટલે આ વન છે એટલે ડી ફાઈ આવશે અને આમાં ડી કોસ ટુ એમ ફાઈ ડી ફાઈ આવશે. આ ડી ફાઈ નું તો ફાઈ આવ્યું અને ઝીરો ટુ ટુ ફાઈ કોસ ટુ એમ ફાઈ છે તો એનું આવશે વન અપોન ટુ સાઈન વન અપોન ટુ એમ જોઈએ સાઈન ટુ એમ એટલે આપણને આ મૂલ્ય મળશે અને એમાંથી મૂલ્ય મૂકી દો તો આમાં ફાઈનો છે તો ટુ પાઈ માઇનસ ઝીરો અને અહીંયા સાઈન છે બધા ટુ એમ ફાઈ તો એમાં તમને સાઈન ફોર એમ ફાઈ પાઈ મળે, ટુ પાઈ આવે એટલે અને અહીંયા ઝીરો, આ તો સાઈન ઝીરો એટલે ઝીરો અને ફોર પાઈ એટલે પણ ઝીરો, ચાર બે વખત ચક્કર મારો એટલે ફોર પાઈ થઈ જાય એટલે એ તો આનો જવાબ આવ્યો ટુ પાય અપોન ટુ એટલે કે પાય માત્ર રહ્યું તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાય વન અપોન એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાય સો એ ઇઝ ઇક્વલ ટુ વન અપોન પાય સ્ક્વેર વન અપોન રૂટ પાય એમ આપણને એક નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ મળ્યો અને તેથી નોર્મલાઇઝડ વેવ ફંક્શન હવે આપણે એ કાઢી નાખી અને એની જગ્યાએ વન અપોન રૂટ પાય હવે મૂકી દઈએ એટલે આ આપણો નોર્મલાઇઝ ફંક્શન આવ્યો એ સાઈન થીટામાં સાઈન એમ ફાઈમાં પણ એ જ વન અપોન રૂટ પાય અને લિનિયર કોમ્બિનેશન હોય તો એમાં પણ આપણને એ જ નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ મળે. એક અપવાદ છે આમાં કે જો એમ ઇક્વલ ટુ ઝીરો હોય તો વન અપોન રૂટ પાય નહીં પણ વન અપોન રૂટ ટુ પાય આપણને મળે. કારણ શું છે કે કોસ ઝીરો ફાઈ આપણે એમ ઇક્વલ ટુ ઝીરો મૂકીએ એટલે કોસ ઝીરો ફાઈ અને કોસ ઝીરો થઈ ગયો અને કોસ ઝીરો ઇઝ વન એટલે આ પણ વન એટલે એ સ્ક્વેર બહાર કાઢીએ અને આ તો વન મલ્ટીપ્લાય બાય વન ડી ફાઈ અને માત્ર ડી ફાઈ જ રહ્યું એ સ્ક્વેર ડી ફાઈ એટલે એ સ્ક્વેર ફાઈ એનો ટુ પાય ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ટુ પાય માઇનસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન ઇફ ઇટ ઇઝ ટુ બી નોર્મલાઇઝ એટલે ધેર ફોર એ ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ ટુ પાય અને માટે જ્યારે કોસ એમ ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ વન અપોન રૂટ ટુ પાય આવે. એમ છે તે ક્વોન્ટમ નંબર છે એ પણ ઘણી વખત જાણવા માગતા હોય છે લોકો તો આ એમ જે છે આ બધામાં એ ક્વોન્ટમ નંબર છે. આપણે તો ક્વોન્ટમ કેમિસ્ટ્રી શીખીએ છીએ અને બધા ફંક્શન્સ આપણા જે આવે એ બધામાં આપણને ક્વોન્ટાઇઝેશન બધામાં દેખાવાનો તો આમાં આપણે આ નોર્મલાઇઝડ છે અને એમ એ ક્વોન્ટમ નંબર છે તે આપણે બંને ફંક્શન્સ ઇમેજિનરી ફંક્શન
અને રિયલ ફંક્શન બંને લઈ અને આપણે આ એમ ઇઝ અ ક્વોન્ટમ નંબર એમ સાબિત કરી. હવે આપણે શરૂઆતમાં જોયેલું કે આ બધા વેવ ફંક્શન્સમાં વેવ ફંક્શનને એ ત્રણ ગુણ હોય છે, એ બધા જ સિંગલ વેલ્યુડ હોય, કન્ટિન્યુઅસ હોય અને ફાઇનાઇટ હોય. હવે સિંગલ વેલ્યુડ એટલે શું? અહીંયા એની બાઉન્ડ્રી કન્ડિશન એવી કે જ્યાં એની વેલ્યુ કોન્સ્ટન્ટ જ રહે. આપણે પાર્ટિકલ એના બોક્સમાં જોયેલું કે એની જે બે દિવાલો હતી એ એની બાઉન્ડ્રી કન્ડિશન હતી અને ત્યાં વેવ ફંક્શન ઝીરો થઈ જાય એમ આપણે કહેવું. અને એનો ઉપયોગ કરીને આપણે એનું વેવ ફંક્શન આઈગન ફંક્શન એમાંથી કાઢેલું. તો અહીંયા પણ બાઉન્ડ્રી કન્ડિશન એ છે કે સર્કલ કરીને જે આવે, અહીંયા આપણી પાસે ઇલેક્ટ્રોન અહીંયા હોય, આપણા ન્યુક્લિયસ છે, અહીંયા એનું જે ફંક્શન છે વેવ ફંક્શન એ ચક્કર મારીને આવે પૂરું 2π, તો પણ એનું જે છે એ સાય પ્લસ 2π એ એનું થીટા જે છે આમાં એંગલ એ ફાય એનો એજ સાયનું મૂલ્ય અહીંયા પણ એ જ રહેવાનું અને આ એંગલ હોય ત્યારે પણ એનું વેવ ફંક્શન તો એ જ રહેવાનું. એટલે આપણે એ નિયમનો આપણે લાભ ઉઠાવીને આપણે આ હા એટલે આ ફંક્શન્સ સિંગલ વેલ્યુનો અર્થ એ છે કે જે ફંક્શન છે તે ફાઈ ફંક્શન એ ફાઈ નાનકડા ફાઈ એંગલ ઉપર જે એનું મૂલ્ય હોય એ 5 + 2π એટલો એંગલ ફરીને આવે પૂરો એક ચક્કર ત્યારે પણ એનું મૂલ્ય એ જ રહેવાનું. એટલે કે ઇરેસ્ટો આપણે આ ફંક્શન છે આપણું ઇરેસ્ટો આઈએમ ફાઈ એ ઇરેસ્ટો આઈએમ ફાઈ ઇન્ટુ 5 + 2π એંગલ જો થાય તો પણ એ જ રહેવાનું. અને આ આપણે આ ગુણાકાર આવડો છે ઇરેસ્ટો આઈએમ ફાઈ અને આ ગુણાકાર છે એટલે આપણે એને છૂટું કરીએ એટલે એમાં આઈએમ ફાઈ અને ગુણ્યા ઇરેસ્ટો આઈએમ 2π એ આપણને મળે. હવે આ જુઓ તમે આ ઇરેસ્ટો આઈએમ ફાઈ છે, અહીંયા પણ ઇરેસ્ટો આઈએમ ફાઈ છે, આ બે તો ઇક્વલ છે જ. તો આ વધારાનું જે છે એનું મૂલ્ય પછી શું થાય? આ મૂલ્ય 1 હોવું જોઈએ અને આપણે ઇરેસ્ટો પ્લસ 2π આઈએમ ટુ શા માટે અચ્છા હા હા બરાબર છે એ 2π છે. એટલે આ જે વધારાનું જે એંગલ છે તે 2π આઈએમ ઇઝ ઇક્વલ ટુ 1, પણ 1/1 ઓલસો ઇઝ 1. એટલે આપણે 1/e^2 + 2i(im) ઇઝ ઓલસો ઇક્વલ ટુ 1, પણ આ નીચે છે ને ઉપર લઈ લો તો માઇનસ આવી જાય આગળ. એટલે e^-2πim ઇઝ ઓલસો ઇક્વલ ટુ 1. એટલે e^2π(im) વત્તા આ બેનો સરવાળો કરીએ e^-2i(im) તો 1 + 1 એટલે 2 થશે. પણ આ તો આપણો ઓઇલર્સ આઈડેન્ટિટી પ્રમાણે 2 cos 2πm એનું આપણને મૂલ્ય મળે. એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ 2, અથવા બગડો કાઢી નાખીએ બંને બાજુથી તો cos 2πm ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર હવે 1 ક્યારે હોય કોસનો? કોસ 0 ઇઝ 1. એનો અર્થ એમ થયો કે આપણો જે cos 2πm છે એ 0 હોવું જોઈએ. એ 0 ક્યારે થાય? એમ ઇક્વલ ટુ 0 હોય તો પણ થાય, એમ ઇક્વલ ટુ 1 હોય તો પણ શું થાય? cos 2π રહે. cos 2π એટલે એક વાર cos 0, અને બે વખત હોય તો 2 ચક્કર મારે પણ તોય 0. -1 હોય તો એટલે +1 છે તો આમ ચક્કર માર્યું ક્લોક એન્ટી ક્લોકવાઇઝ, તો માઇનસ એમ છે તો ક્લોકવાઇઝ ચક્કર માર્યું. પણ બંનેના મૂલ્ય તો એક જ આવે અને માટે આપણે એમના મૂલ્યો 0 + 1
પ્લસ ઓર માઇનસ ટુ વગેરે ઇન્ટિગ્રલ વેલ્યુઝ આવવાની, એટલે કે ક્વોન્ટમ એક બીજો ત્રીજો એમ ક્વોન્ટમ થિયરી એમાં આપણે થયો લાગુ પડ્યું, એટલે ધેરફોર એમ ઇઝ અ ક્વોન્ટમ નંબર એમ આપણે કહી શકીએ. એવી રીતે રિયલ ફંક્શનમાં લઈએ તો કોસ એમ ફાય ઇઝ ઇક્વલ ટુ આપણે કોસ એમ ઇન્ટુ ફાય પ્લસ ટુ પાય થાય. આપણે બે એક ટુ પાયનો ચક્કર મારે તો સિંગલ વેલ્યુ રહેવાનું એટલે બંને ઇક્વલ થયા એ ફંક્શન્સ. તો આનું આપણે ખુલ્લું કરીએ કોસ એ પ્લસ બીના એ પ્રમાણે કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી, એટલે આપણને આમાંથી કોસ એમ ફાય મળ્યું, પછી કોસ ટુ પાય એની સાથે એમ એની સાથે ગુણાકારમાં છે, વળી માઇનસ સાઇન એમ ફાય અને સાઇન ટુ એમ પણ છે. પણ આપણી પાસે આ ફંક્શન જે છે એ જ ફંક્શન આ છે, અને બાકીના બધાને શું કરવાનું? તો આ કોસ એમ ફાય ટકી રહે એટલા માટે આ વન હોવું જોઈએ, કોસ ટુ પાય એમ, અને આ બધા શૂન્ય થઈ જવા જોઈએ, અને એ થઈ જ જાય. જો સાઈન જો આપણે એમને ક્વોન્ટમ નંબર ગણીએ તો સાઈન ટુ પાય એમ એટલે તો સાઈન ઝીરો, એટલે માટે આ આખું ઝીરો થઈ જશે, આ વન થઈ જશે અને આ બે ઇક્વલ થશે. શરત આપણે મૂકી દીધી કે એમ મસ્ટ બી ઇક્વલ ટુ ઝીરો પ્લસ ઓર માઇનસ વન પ્લસ ઓર માઇનસ ટુ વગેરે વગેરે. તો આ પ્રમાણે આપણને આપણે બંને ફંક્શન્સ ઇમેજિનરી અને રિયલ ફંક્શન્સ લઈને આપણે સાબિત એમને આપણે ક્વોન્ટમ નંબર છે તે આપણે સાબિત કર્યું. હવે સાહેબ અહીંયા આપણે એક વિદ્યાર્થીને એક થોડી માહિતી આપી શકીએ કે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એમના મૂલ્યો જે આપણે તારવ્યા કે એમ બરાબર ઝીરો પ્લસ ઓર માઇનસ વન પ્લસ ઓર માઇનસ ટુ એન્ડ સો ઓન છે, તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ઉપરથી આપણને કેમિસ્ટ્રીમાં માહિતી શું મળી રહે? એઝ એ આપણે સ્પેક્ટ્રા અથવા તો જે આપણે ક્વોન્ટમ નંબર છે તો એમાંથી જે આપણને જુદા જુદા પ્રકારની ઇન્ફોર્મેશન મળે છે, તો આ એક માહિતી આપણે વિદ્યાર્થીને આપી શકીએ. તો એક સવાલ છે કે જે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર આપણે આઈડેન્ટિફાય કર્યો શ્રોડિંજર ઇક્વેશનમાંથી ધ્રુવીય યામમાંથી, તો એમાંથી આપણને કઈ માહિતી મળી શકે છે? કોઈ પણ દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ઉપરથી આપણને કઈ માહિતી પ્રાપ્ત થાય છે? આપણને એ મેગ્નેટિક મોમેન્ટનો માપ અને ગણતરી કરવા માટે આપણને ઉપયોગી છે, પણ હાલ પૂરતો તો આ મેગ્નેટ એમ ક્વોન્ટમ નંબર છે તેનો એલ ક્વોન્ટમ નંબરની સાથે સીધો સંબંધ છે. એલના મૂલ્યો જે કંઈ હોય એ તો એના ઉપરથી એમના મૂલ્યો આપણને પ્લસ એલ માઇનસ વન વગેરે વગેરે આપણને આવે, પછી પ્લસ વન આવે ઝીરો માઇનસ વન અને આમ આગળ જતા માઇનસ એલ સુધી, એટલે કે ટ્વાઈસ એલ પ્લસ વન આપણને ટોટલ એમાંથી એનર્જી લેવલ્સ મળે. એટલે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન વગેરેને તમે મેગ્નેટમાં મૂકો તો તમને એલના પ્રમાણે એનું વિભાજન થઈ જાય. એલનું મૂલ્ય જે હોય, ધારો કે એલ ઇક્વલ ટુ ટુ હોય, તો આપણને એના એમના મૂલ્યો આપણને મળે આપણને પ્લસ ટુ પ્લસ ઝીરો પ્લસ વન ઝીરો માઇનસ વન અને માઇનસ ટુ, એટલે કે એલના મૂલ્ય ઉપરથી કુલ કેટલા ઓર્બિટ્સ છે, કેટલા ઘર છે ઇલેક્ટ્રોનને વસવાટ કરવા માટેના, એ આપણને આ એમ ઉપરથી મળે. અને એ આને અને સ્પેસ ક્વોન્ટાઇઝેશન કહે છે. સ્પેસમાં એનું ક્વોન્ટાઇઝેશન થાય. ક્વોન્ટમ નંબર છે, બધા ક્વોન્ટમ નંબર છે બધા, એટલે
કોઈ પણ એલના મૂલ્ય ઉપરથી આપણને કેટલી પેટા ઓર્બિટલ્સ છે એ કોઈ એક શેલની અંદર કેટલા ઓર્બિટલ્સ છે તે આપણને એમાંથી મળે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થીટા સમીકરણનું સોલ્યુશન સે ઝડપથી જોઈશું, કારણ કે સમય આપણી પાસે લગભગ 15-1 મિનિટનો છે. તો આપણે થીટાનું સોલ્યુશન કેવી રીતે થઈ શકે અને એના ઉપરથી કયો ક્વોન્ટમ નંબર પ્રાપ્ત થઈ શકે, તો એની માહિતી આપણે દવે સાહેબ પાસેથી મેળવીશું. દવે સાહેબ. અચ્છા, આપણે આપણી પાસે થીટા ઇક્વેશન છે. થીટા ઇક્વેશન એના અભ્યાસમાં આપણને લેજેન્દ્ર ઇક્વેશનની જરૂર પડે. એ લેજેન્દ્ર ઇક્વેશન 1 - x² d² y / dx² - 2x (dy/dx) + l (l + 1) = 0 એને જ્યારે સોલ્વ કરીએ તો આપણને એક સિરીઝ ઓફ ટર્મ્સ મળે, આપણને પદાવલી પોલીનોમિયલ મળે, અને એને આપણે ડિસેન્ડિંગ ઓર્ડરમાં જો લખીએ તો આ પ્રમાણે એને લેજેન્દ્ર પોલીનોમિયલને PLX તરીકે લખાય. L એનો એનો ઓર્ડર અને નહીં એની ડિગ્રી કહેવાય, P ઓફ ડિગ્રી L વિથ આર્ગ્યુમેન્ટ X, એટલે કે X મૂલ્યમાં આ આખું લખેલું છે, અને 1.3.5 વગેરે અને ફેક્ટોરિયલ L આવે. આ ધીસ ઇઝ લેજેન્દ્ર પોલીનોમિયલ. જોયું અહીંયા X^L. પછી બીજી ટર્મ છે એમાં આ એનો કોએફિશિયન્ટ છે, અહીંયા કોએફિશિયન્ટ 1, તો આનો કોએફિશિયન્ટ આ પ્રમાણે છે, અને એને મલ્ટીપ્લાય કર્યું છે પાછો બીજો પોલીનોમિયલ, બીજું પદ X^L - 2, આના કરતા 2 ઓછું. એથી આગળ ત્રીજું પદ આવે L (l - 1) (l - 2) (l - 3) / 2.4 (2l - 1) (2l - 3). પછી જો પાછું પોલીનોમિયલ X^2 આપણને L - 4 આવે. પછી એવી રીતે માઇનસ એક પોઝિટિવ નેગેટિવ ટર્મ્સ આવે, અને હવેની જે ટર્મ આવે તે X^2 આપણે 2 - 6 L - 6 પછી L - 8 એમ બધી ટર્મ્સ આવ્યા કરે. આપણે આ સિરીઝ આવે એને આપણે જ્યાં કાપવી હોય તો કાપી શકે આપણી જરૂર પ્રમાણે, અને એને માટે આમાંથી એને બધા મૂલ્યો મેળવીએ PLX. એના કરતાં એક રોડ્રિક્સ નામના વૈજ્ઞાનિકે સરસ સૂત્ર પણ આપ્યું, એને રોડ્રિક્સ ફોર્મ્યુલા કહેવાય છે. એ આ પ્રમાણે છે, PLX મૂલ્યો કેવી રીતે મળે, તો કે 1/2 L (L) · (l) અને X^2 - 1 (l), એટલે આનો L ટાઈમ્સ ડિફરન્શિએશન કરવાનો, અને એમાં થોડાક મૂલ્યો અહીં ગણ્યા છે. જો આ મૂલ્યો તમારે ઉપયોગમાં લેવાના આવશે, અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આનો ઉપયોગ, ટ્રાન્ઝિશન મેટલ્સમાં પણ આનો ઉપયોગ સ્ટડી કરવામાં તમને કામ આવે. આ જે મૂલ્યો થોડાક છે તે PL એ PLX આ ફોર્મ્યુલા આપણે P0 લઈએ, P0 એ આપણે લઈએ એટલે એને 1/L = 0, એટલે L = 0 એટલે S ઓર્બિટલ થઈ ને, એટલે આ S ઓર્બિટલમાં આ આપણને P0 મૂલ્ય દેખાશે. 1/2 - 0 (0.0×0), અને D0 (x²-1)/dx0, અને આ બધા મૂલ્યો મૂકતા આપણને છેવટે આ બધા જ 1 થઈ જશે. આ આખું 0 છે એટલે આ બધું જ 1 અને 1 રહેશે. પણ P1X લઈએ તો આ 2^1 (1), આ પછી ડિફરન્શિએશન એક વખત કરો, L = 1 છે એટલે, અને X²-1 અહીંયા પણ 1 છે
એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ વન નું એક વખત ડિફરન્શિએશન કરવાનું, તે તો ટુ એક્સ આવે, બાકી તો વન ઝીરો, એટલે આપણને વન અપોન ટુ, અને અહીંયાથી આપણને મળશે ટુ એક્સ, એટલે આપણને ટુ એક્સ બરાબર છે, બરાબર આપણને એક્સ મળે. અરે આ રિવાજ બીજું છે, હા હા, ટુ ઇન્ટુ વન ડી ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ વન અપોન ટુ ઇન્ટુ ટુ એક્સ, એટલે એક્સ મળે. એવી રીતે પી ટુ તમે લો તો આ બધા મૂલ્યો આપ્યા છે અહીંયા ફોર અપોન એટ, પછી ધીરે ધીરે પછી પાવર એનું ડિફરન્શિએશન વધતું જાય અને અહીંયા પાવર વધતું જાય સ્ક્વેર, એટલે બધા દરેક પછી એને છોડવા પડે આખું ફેક્ટરને, અને એ રીતે આપણને બધા મૂલ્યો મળે. ક્યાં ગયું? હા અચ્છા, હા હા, આ પીએચ છે તે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના માણસો માટે એ માહિતી કે તમે જ્યારે ક્રિસ્ટલ ફિલ થિયરી શીખવતા હો ત્યારે તમારે એનો ઉપયોગ આવે, એ અથવા હિલિયમ એટમનું તમે જો સોલ્યુશન કરતા હો કે જ્યાં બે પાર્ટિકલ્સ આવે, બે પાર્ટિકલ્સ, એક પાર્ટિકલ આઈ બીજો પાર્ટિકલ જે, એ બે વચ્ચે જે પોટેન્શિયલ એનર્જી હોય એમાં આપણને બે ઇલેક્ટ્રોન હોય તો ઈ પ્લસ ઈ સ્ક્વેર અપોન આર આઈ જે આપણને આવે, તો તે વખતે આપણે એને વન અપોન આર આઈ જીનું સોલ્યુશન બહુ કઠિન છે, અઘરું છે, પણ કરે છે લોકો, પણ એ ફિઝિક્સમાં એનો ઉપયોગ આપણને આવે, આપણને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આવે, અને એને માટે આ એક વન અપોન વન માઇનસ ટુ એક્સ ટી પ્લસ ટી સ્ક્વેર અંડર રૂટ ઇઝ ઇક્વલ ટુ એનું સોલ્યુશન છે. ત્યાં તમને આ પી એન દેખાય, આપણે અહીંયા એન લીધો છે એલને બદલે, તો આ જો લજેન્દ્ર પોલીનોમિયલ આપણને ઘણી જગ્યાએ ઉપયોગી થાય એ વાત, અને આને આ જે છે એને જનરેટિંગ ફોર્મ્યુલા કહે છે, આને જનરેટિંગ સર્જક, એ જનરેશન જનરેટિંગ ફોર્મ્યુલા સર્જક સૂત્ર એવું કહે છે. હવે એ તો વાત થઈ. દવે સાહેબ, હવે સમય મર્યાદાને કારણે આપણે અહીંયા આ લેક્ચર શ્રેણીની નું સમાપન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજની લેક્ચર શ્રેણીમાં આપણે જોયું કે મેગ્નેટિક ફાઈ ઇક્વેશનના સોલ્યુશનથી આપણને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર મળે છે, ત્યાર ઉપરાંત જે આપણે થીટા ઇક્વેશન છે એના સોલ્યુશનથી આપણને એઝિમથલ ક્વોન્ટમ નંબર પ્રાપ્ત થાય છે, અને આર ઇક્વેશનના સોલ્યુશનથી આપણને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ક્વોન્ટમ મિકેનિક્સ એ ઘણું ડીપમાં છે, ઘણા બધા મેથેમેટિક્સના અંદર ઉપયોગો આપણે કરવામાં આવ્યા છે, આપણે બહુ જ સદનસીબ આપણે પ્રાપ્ત કરેલું છે કે જેમાં પ્રોફેસર એલ ડી દવે સાહેબ આપણી સાથે હાજર છે, તો આમનો આપણે હજી પણ સતત ઉપયોગ કરતા રહીશું. સમય મર્યાદાને કારણે આપણે થીટા ઇક્વેશનને અહીંયાથી સ્ટોપ કરીએ છીએ. નમસ્કાર.